માંગરોળ તાલુકાના ભાટ ગામે ખનીજ માફિયાઓ બન્યા બેફામ. જૂનાગઢ જિલ્લાના માંગરોળ તાલુકાના ભટ ગામે સરકારી ગૌચર સહિત જમીનોનું ખોદકામ થતું હોવાની આશંકા રાખી ભાટ ગામે એક ટ્રેક્ટર ચાલકને સરપંચ અને તેની મણજો દ્વારા માર મારવાનો બનાવ સામે આવ્યો છે. માંગરોળ ભાટ ગામે બનેલ બનાવમાં સરકાર દ્વારા તપાસ કરવામાં આવશે કે કેમ. માટી કૌભાંડ એક ટ્રેક્ટર માટીના રૂપિયા 700 થી 800 લેવાતા હોવાની આશંકા રાખી ગામના જ એક વ્યક્તિને માર મારતા ગામના સરપંચ પર આક્ષેપ કરવામાં આવ્યો છે કે પોતે પોતાના માણસો દ્વારા હથિયારો દ્વારા માર મારવામાં આવ્યો હતો. માંગરોળ વિસ્તારમાં બેફામ સરકારી જમીનનું ગેરકાયદેસર ખોદકામ થતું હોવાની રાવો ઊભી થવા પામી છે. માંગરોળ તાલુકામાં કોઈ પણ જોયા વગર ગેડ ઇરિગેશન ઓફિસમાંથી સ્વખર્ચે કામો અપાયા જેમાં પણ રૂપિયા લઈને કામો અપાયા હોવાની આશંકા સેવાઈ રહી છે, જેથી આ બાબતે તાત્કાલિક ઉચ્ચ કક્ષાએથી તપાસની માંગ ઉઠી છે. સાથે સાથે માંગરોળ તાલુકામાં કોજવેના તેમજ ગેડ ઇરિગેશન નીચે આવતા તમામ કામોમાં લાખોના ઉઘરાણા થતા હોવાના આક્ષેપ સાથે તપાસની માંગ. સત્ય હકીકત તપાસ બાદ જ બહાર આવશે. માંગરોળ નારી નદીમાં જ્યારે 20 થી 22 ટ્રેક્ટરની મંજૂરી હોય છે, પરંતુ અહીં 100 થી પણ વધારે ટ્રેક્ટરો ચાલુ હોવાનું જાણવા મળે છે. આજે ભાટ ગામે એક ખેડૂત પોતાનું ટ્રેક્ટર માટી ભરવા જતા ગામના સરપંચ દ્વારા માર મારતા માંગરોળ સરકારી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવેલ. જીતુ પરમાર, ZS TV, માંગરોળ. નોરી નદી માં ટ્રેક્ટર અંતર મારા ઘરની માથે મારા ઘરના માણા માથે આક્ષેપ કર્યા. 6 મહિનાથી આમ ન માલે લાલતા એમ કે તારી માસે ટ્રેક્ટર ફેરવી દઉં, તારી માસે મોટર ફેરવી, કોઈ મારા ઘરના માણા નું કેતી હું કોઈ તમારે ક્યાંય જવું નથી, આપણે ધૂળ હારવી નથી, તો યાર પેલા ટ્રેક્ટર મારી નાટી દીધા. તો આજે શું બનાવવું? આજે પછી ટ્રેક્ટર ભરવાઈ વેચતા એટલે એ આવ્યા બાપ દીકરો કઈ ભેગા હતા એટલે મારા છોકરા પાસે છે ને મોબાઈલ આસવાનું હોય ને મારા છોકરાને ઝૂટ મારે મારા છોકરાને પેઢમાં લૂકે. કેટલા જણાને માર લાગ્યો? મારવામાં છે ને હતા હામતા હતા, પણ મારવા વાળા બે ભાઈ જ છે. રામા બોદા તમારે કેને કેને લાગ્યું? અમારે મારા ઘરના માણસ ભરતભાઈ લખનભાઈ વાળા.